ખંભાળિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 9 મે ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આજે ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 71.90% પરિણામ આવ્યું છે. છેલ્લા 7 વર્ષનું આ સૌથી નબળું પરિણામ છે. જામનગર જિલ્લાનું 79.63%, જ્યારે દ્વારકા જિલ્લાનું 75% પરિણામ આવ્યું છે. જામનગરના ધ્રોલ કેન્દ્રનું સૌથી ઊંચું 91.60% પરિણામ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ધ્રોલ કેન્દ્રનું પરિણામ સૌથી ઊંચું આવ્યું હતું. દ્વારકાના ઉગમણા બારા ગામે 500 લોકો અજ્ઞાત બીમારીમાં સપડાયા છે. આ મુદ્દે તંત્ર સક્રિય થતા આરોગ્ય ટીમોએ ચેકિંગ કર્યું હતું. તપાસમાં અહીં ચિકનગુનિયાનો રોગ ફેલાયો હોવાનું બહાર આવ્યું છે. શાળા, કચેરીઓ અને ઘરોમાં પાણીના ટાંકામાં સફાઈનો અભાવ જોવા મળ્યો હતો, જેને કારણે મચ્છરો થવાથી ચિકનગુનિયા ફેલાયો હોવાનું અનુમાન છે. સફાઈ પ્રત્યે દુર્લક્ષ સેવા સરપંચ તથા પ્રાથમિક શાળાના આચાર્યને નોટિસ પાઠવાઈ છે. ખંભાળિયા પોલીસે એક તસ્કર ત્રિપુટીને ઝડપી લીધી છે. જુનસ સંઘાર, સુમાર સંઘાર અને અસગર સંઘાર નામના શખ્સો ઘરફોડ ચોરીઓ કરતા હતા. આ ત્રણેય આરોપીઓએ ખંભાળિયા સહિત હાલારમાં કુલ 19 ચોરીઓ કરી હોવાનું કબૂલ્યું છે. આરોપીઓએ અનેક ધર્મસ્થાનોમાં ચોરી કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹3.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના ₹1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા ₹1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. સલાયાના શાહ એ અલકાસમી નામના માલવાહક જહાજમાં શારજહાં બંદરે આગ લાગી હતી. આ જહાજ દુબઈથી યમન જતું હતું. અકળ કારણોસર આગ લાગતા જહાજનો ઉપરનો ભાગ સંપૂર્ણ રીતે બળી ગયો હતો. દુબઈ ફાયર બ્રિગેડ દ્વારા આ આગ બુઝાવવામાં આવી હતી. જહાજમાં રહેલા 13 ખલાસીઓનો બચાવ થયો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે યુપીના પ્રતાપગઢમાં રેલી કરી હતી. તેમણે રેલીમાં વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મેં મોદીથી નબળા વડાપ્રધાન જોયા નથી. તેમણે લોકશાહીમાં પ્રજાની સર્વોપરિતા સ્વીકારવાનું કહી વડાપ્રધાન પર કટાક્ષ કર્યો હતો. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. પરિણામે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે. હવામાન ખાતા દ્વારા આગામી 3 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. જામનગરના તાપમાનમાં પણ 2.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. નગરનું મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી નોંધાયું હતું. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.